હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન સેમેસ્ટર 1 ચેપ્ટર નંબર 5, ચેપ્ટરનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ, કોક એન્ડ પેટ્રોલિયમ. તો આ ચેપ્ટરની અંદર આપણે જોશું કે કોલસો છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ત્યાર પછી કોલસો છે એ આપણને કઈ કઈ જગ્યાએ મદદરૂપ થાય છે એના વિશે આપણે વાત કરીશું. ત્યાર પછી આપણે જોશું કોલસો કેવી રીતે મેળવવામાં આવે છે. ત્યાર પછી આપણે પેટ્રોલિયમની અંદર વાત કરીશું કે તમને બધાને ખ્યાલ જ છે કે અત્યારે દિવસે ને દિવસે પેટ્રોલિયમ જે પ્રોડક્ટ્સ છે એનો ઉપયોગ છે એ વધતો જાય છે, પરિણામે એનો જથ્થો છે કેવો તો કે ઓછો થતો જાય છે. કારણ કે એના સંસાધનો જે છે કે જેમાંથી આપણે મેળવીએ છીએ એ ઘટતા જાય છે અને એનો ઉપયોગ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સ્ત્રોતો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સ્ત્રોતો છે એના વિશે જોશું. ત્યાર પછી કોલસો છે એમાંથી જે બીજા મટીરિયલ્સ મળે છે જેમ કે કોક, કોલટાર અને કોલગેસ એના વિશે માહિતી મેળવશું. ત્યાર પછી પેટ્રોલિયમ પદાર્થો છે એ કેવી રીતે મેળવવામાં આવે છે અને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે ખ્યાલ મેળવીશું. ત્યાર પછી આપણે જોશું કુદરતી વાયુઓ. તો કુદરતી વાયુઓ આપણને ક્યાંથી મળે છે, ત્યાર પછી કેટલા કુદરતી સંસાધનો છે એ મર્યાદિત છે એના વિશે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ છે એ કરવાના છીએ. તો તમને બધાને ખ્યાલ જ છે કે કોલસાનો ઉપયોગ આપણે છે ટ્રેનની અંદર કરીએ છીએ, ત્યાર પછી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ આપણે છે કોલસાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યાર પછી આ જે બધી ભઠ્ઠી હોય એની અંદર પણ કોલસાનો ઉપયોગ કરીને પિત્તળ છે, ત્યાર પછી તાંબુ છે, એ બધી ધાતુઓને ઓગાળવામાં આવતી હોય છે. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ કોલસાનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો કે આપણા પાયાની જરૂરિયાતો માટે આપણે જુદા જુદા પદાર્થો છે એ વાપરીએ છીએ, તેમાંના કેટલાક છે એ આપણને કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોથી બનેલા હોય છે. હવે આપણી બધી રોજિંદા જીવનની જે ક્રિયાઓ છે એની અંદર આપણે પાયાની જે જરૂરિયાતો છે એના માટે આપણે અલગ અલગ પદાર્થો વાપરીએ છીએ. જેમ કે આપણે પીવા માટે પાણી લઈએ છીએ, શ્વસન ક્રિયા માટે આપણે હવાનો ઉપયોગ કરીએ છીએ, ક્લિયર, એવી રીતે ભોજન બનાવવા માટે આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. તો આવી રીતે આપણે કોઈને કોઈ ક્રિયા અથવા તો જરૂરિયાત પૂરી પાડવા માટે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી કેટલાક આપણને કુદરતમાંથી મળે છે, જેમ કે હવા છે, પાણી છે, ત્યાર પછી વનસ્પતિ છે, એ બધું કુદરતમાંથી મળે છે. જ્યારે કેટલાક છે એ માનવ પ્રયત્નોથી બનેલા હોય છે. તો હવે એના માટે આપણે કરવાની છે પ્રવૃત્તિ નંબર 5.1. એની અંદર શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ. તો પ્રવૃત્તિ નંબર 5.1ની અંદર છે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેને કુદરતી અને માનવ સર્જિત એમ બે ભાગમાં વર્ગીકરણ કરો. હવે તમને આ પ્રવૃત્તિથી એ ખ્યાલ આવશે કે કેટલી એવી વસ્તુઓ છે કે જે આપણે ડેઈલી આપણા રૂટીનની અંદર એનો યુઝ કરતા હોય એ આપણને કુદરતમાંથી મળે છે અને અમુક એવી વસ્તુઓ છે જે માનવ સર્જિત એટલે કે માનવી દ્વારા બનાવવામાં આવેલી છે. તમારે એનું લિસ્ટ બનાવવાનું છે, ત્યાર પછી તમને અહીં આપેલું છે કોષ્ટક એ મુજબ એ વસ્તુઓ છે એમાંથી જે કુદરતમાંથી મળતી હોય એને એમાં લખવાની અને માનવ સર્જિત હોય એને એ બોક્સમાં તમારે લખવાની છે. તો તમને થોડાક ઉદાહરણ છે તમે સમજી શકો એટલા માટે તમને છે એ હું અહીં લખીને છે એ બતાવું છું, ક્લિયર. એની અંદર આપણે જોઈએ સૌ પ્રથમ તો કે કુદરતમાંથી જે વસ્તુઓ મળે છે એનું આપણે લિસ્ટ છે એ બનાવીએ. તો કુદરતમાંથી મળતી વસ્તુની અંદર સૌ પ્રથમ આવશે હવા, ત્યાર પછી પાણી, માટી, સૂર્યપ્રકાશ, વૃક્ષો, ફળો, શાકભાજી,
ખનીજો, કુદરતી રેસા આ બધું આપણને શેમાંથી મળે છે? તો કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, કોલસો, આ બધી વસ્તુઓ આપણે કુદરતમાંથી મળે છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ માનવ સર્જિત પદાર્થો, તો કે પ્લાસ્ટિક છે, ત્યાર પછી રબર, સાબુ, વાહનો, સંશ્લેષિત રેસાઓ, સુગંધિત દ્રવ્યો, ઘર વપરાશની વસ્તુઓ, પેટ્રોલિયમની પેદાશો, આ બધી વસ્તુઓ છે એ માનવી દ્વારા છે એ બનાવવામાં આવેલી હોય છે. આપણે આગળના ચેપ્ટરમાં જ આપણે જોયું છે કે અમુક વસ્તુ છે, આપણે ઊન જોયું, ફોર એક્ઝામ્પલ ઊનનું ઉદાહરણ લઈ તો અમુક ઊન છે એ આપણને પ્રાણીઓમાંથી મળે છે, જેમ કે ઘેટા, બકરા, યાક છે, બકરી છે, લામા અને અલ્પાકા નામના, ત્યાર પછી ઊંટ છે, બરાબર. એ બધાના શરીરની ઊનનો ઉપયોગ કરીને આપણે ઊનના વસ્ત્રો બનાવીએ છીએ. એવી જ રીતે આપણે છે રેશમના કીડામાંથી રેશમ બનાવીએ છીએ, પરંતુ અત્યારે સંશ્લેષિત રેશમ અથવા તો રેસાઓ પણ બનાવવામાં આવે છે, તો એ માનવ દ્વારા બનાવવામાં આવતા હોય છે. તો આવી રીતે અલગ અલગ પદાર્થો છે, અમુક આપણને કુદરતમાંથી મળે છે, જ્યારે અમુક આપણે માનવી દ્વારા આપણે સંશ્લેષિત કરીને બનાવીએ છીએ. તો શું તે યાદીમાં હવા, પાણી, જમીન અને ખનીજોનો સમાવેશ થાય છે? તો કે હા, હવા, પાણી, જમીન, ખનીજ એ આપણને કુદરતમાંથી મળે છે. તો આ બધા જ કુદરતમાંથી મળતા હોવાથી આપણે એને શું કહી શકીએ? તો કે કુદરતી સંસાધનો કહીએ છીએ. કુદરતમાંથી મળે એટલા માટે આપણે એને કુદરતી સંસાધનો કહીએ. તો શું આપણા બધા જ કુદરતી સંસાધનો આપણે કાયમી વાપરી શકશું? બુજોને પ્રશ્ન થાય છે કે આપણા બધા કુદરતી જે સંસાધનો છે એ આપણે કાયમી વાપરી શકશું કે નહીં? તો જો આપણે એનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ નહીં કરીએ અને એનો બગાડ કરીશું અથવા તો એનો વધારે પડતો ઉપયોગ કરીશું, તો અમુક સમય એવો આવશે કે જ્યારે અમુક પ્રકારના કુદરતી સંસાધનો છે એનો એ ખૂટી જશે અને આપણે એનો કાયમી છે એનો ઉપયોગ કરી શકીશું નહીં. શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? તો કે હા, આપણે જો પાણીનો વગાડ વધારે ને વધારે કરશી, ત્યાર પછી આપણે હવાની અંદર પ્રદૂષણ ફેલાવશી, તો એનાથી શું થશે? તો કે અશુદ્ધ હવા આપણને મળશે, બરાબર. એવી જ રીતે પાણીનો આપણે વ્યય કરશી તો પાણી છે પૂરતા પ્રમાણમાં મળશે નહીં, એવી જ રીતે ભૂમિનો પણ નાશ થઈ શકે છે. તો તમે પાણી વિશે ધોરણ 6-7માં શીખી જ ગયા છો. શું પાણી એ અમર્યાદિત સંસાધન છે? તો કે ના, પાણી પણ છે, જો આપણે એનો સતત ઉપયોગ કરશું અને વધારે પ્રમાણમાં બગાડ કરશું તો એનો જથ્થો પણ અમુક સમયે ખૂટી જશે. બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો, બીજા છે પુનઃ અપ્રાપ્ય. હવે આપણે એ બંનેની ડેફિનેશન જોઈ લઈએ ઉદાહરણ સહિત. તો પેલું છે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. પુનઃ પ્રાપ્ય એટલે કે ફરીથી મેળવી શકાય એવા સંસાધનો કે જે કુદરતમાંથી આપણે ફરીથી મેળવી શકીએ એને કહેવાય પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો. તો આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી. એના ઉદાહરણ છે જેમ કે સૂર્યપ્રકાશ અને હવા. ઈ વસ્તુ છે એ આપણે એનો ગમે એટલો ઉપયોગ કરીએ તો પણ એ ખૂટી જાય એમ નથી, બરાબર. તો એને કહેવાય પુનઃ પ્રાપ્ય, ફરીથી મેળવી શકીએ એવા કુદરતી સંસાધનો, સૂર્યપ્રકાશ અને હવા. બીજા છે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. એની અંદર જોઈએ તો કે આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે, તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ છે. આવા સંસાધનોના ઉદાહરણમાં જોઈએ તો જંગલો, વન્યજીવો, ખનીજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા સંસાધનો છે એ આપણને કુદરતમાંથી મળે છે, પરંતુ આપણે એનો વ્યય કરી નાખશું તો પુનઃ અપ્રાપ્ય, એટલે કે ફરીથી આપણને કુદરતમાંથી મળશે નહીં. પરિણામે આવા સંસાધનોનો આપણે ખૂબ જ કાળજીપૂર્વક અને એનો બગાડ કર્યા વગર ઉપયોગ કરવો જોઈએ. ક્લિયર? તો કુદરતી સંસાધનોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા, પુનઃપ્રાપ્ય ફરીથી મળી શકે તેવા અને પુનઃ અપ્રાપ્ય ફરીથી મળી ન શકે તેવા કુદરતી સંસાધનો. ત્યાર પછી આપણે જોઈ લઈએ પ્રવૃત્તિ નંબર 5.2. એની અંદર શું કરવાનું છે? તો કે થોડા પાત્રો લો,
તેને પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરેથી ભરો. વિદ્યાર્થીઓને 7ના જૂથમાં વહેંચો. દરેક જૂથના વિદ્યાર્થીઓને પેટા જૂથમાં 1, 2, 3 અને 4 એમ વહેંચો. તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢીઓનું નામ આપો. આ પેટા જૂથે વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે જેમ વસ્તી વધી રહી છે, બરાબર, જેમ વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે. દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો. દરેક જૂથના પ્રથમ વપરાશકારોના જૂથને તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો. ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારોને પણ એમ જ કહો. જો પાત્રમાં કંઈ બચ્યું હોય તો ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને પણ તે વાપરવાનું કહો. હવે અંતે નિરીક્ષણ કરો કે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને કઈ ખાદ્ય સામગ્રી મળી કે નહીં. એ પણ જુઓ કે પાત્રમાં હજુ પણ કશું બચ્યું છે કે નહીં. તો આ પ્રવૃત્તિ છે તમારે જૂથની અંદર કરવાની. તમારે સૌ પ્રથમ શું કરવાનું, થોડા પાત્રો લેવાના. એ પાત્રોની અંદર અલગ અલગ ખાવાની વસ્તુ ભરી દેવાની. જેમ કે એક પાત્રમાં પોપકોર્ન, બીજામાં સિંગદાણા, ત્રીજીમાં શેકેલા ચણા, ચોથામાં ચોકલેટ. ત્યાર પછી ગ્રુપ પાડી દેવાના. એ ગ્રુપને 1, 2, 3 એમ 4માં વહેંચી દેવાના અને એને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ નામ આપી દેવાનું. ત્યાર પછી દરેક ગ્રુપના સભ્યોને છે એ બાઉલમાંથી વસ્તુ લેવાની કહેવાનું. પહેલાં સૌ પ્રથમ પહેલું જૂથ લેશે, પછી બીજા જૂથના સભ્યો, પછી ત્રીજા જૂથના સભ્યો અને લાસ્ટમાં જે જૂથ હોય એને તમારે લેવા દેવાનું. અને પછી જોવાનું કે કયા કયા જૂથને કઈ કઈ ખાદ્ય સામગ્રી મળી છે અને કઈ ખાદ્ય સામગ્રી મળી નથી. અને લાસ્ટમાં એ જોવાનું કે પાત્રની અંદર કાંઈ પણ વસ્તુ છે એ હવે બચી છે કે નહીં, બરાબર. તો આ પ્રવૃત્તિ જૂથની અંદર કરવાની છે. તો તમે જોશો તો શું થશે કે પાત્રમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે, બરાબર. આ પ્રવૃત્તિ આપણે શીખવાની છે જૂથમાં આવું કરીને કે આપણે છે અત્યારની પેઢી છે એ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો ઉપયોગ કરે છે. આપણા પછીની પેઢી છે એને એ વસ્તુનો જથ્થો ઓછા પ્રમાણમાં મળશે. એના પછીની ત્રીજી પેઢી હશે એને એ જથ્થો છે એનાથી પણ ઓછા પ્રમાણમાં મળશે. કારણ કે દિવસે ને દિવસે જે વપરાશકારો છે, બરાબર, એનો જૂથ છે એ કેવા થતા જાય છે, તો કે એનો વધતા જાય છે અને આ બધી વસ્તુનો ઉપયોગ પણ વધતો જાય છે, બરાબર. તો આ પ્રવૃત્તિમાં આપણે છે એ દરેક પેઢી કુદરતી અને માનવસર્જિત પદાર્થોનો ઉપયોગ કરે છે. પછીની પેઢી બાકી રહેલા પદાર્થોનો ઉપયોગ કરે છે. હવે દરેક પગથિયે થયેલા વપરાશને કારણે પછીની પેઢી માટે પદાર્થો ઘટતા જાય છે. તો આ સૂચવે છે કે દરેક પેઢીએ પછીની પેઢીનો વિચાર કરી પદાર્થોનો વિવેકપૂર્ણક ઉપયોગ કરવો જોઈએ. આપણે આગળ જ જોયું કે પુનઃ કુદરતી, પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે એનો જથ્થો મર્યાદિત છે, એ ફરીથી આપણને કુદરતમાંથી મળવાના નથી. એટલા માટે આ પ્રવૃત્તિ દ્વારા આપણે એ સમજવાનું છે કે આપણને જે જથ્થો મળેલો છે એ આપણે પેઢી દર પેઢી એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલા માટે દરેક પદાર્થોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જો આપણે એમ નહીં કરીએ તો પછીની પેઢી માટે કશું જ બાકી રહેશે નહીં અને એમનું અસ્તિત્વ જોખમાશે, બરાબર. તો આપણે દરેક કુદરતી જે આપણને સંસાધનો મળ્યા છે એનો કાળજીપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ક્લિયર? ત્યાર પછી છે કે હવે અનુમાન કરો કે પાત્રોમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય જથ્થો દર્શાવે છે. દરેક જૂથની વપરાશની પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે. શું કોઈ પણ જૂથમાં આગળની પેઢી ખૂબ લાલચુ હતી? એવું પણ બને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી પછીની પેઢીનો ખ્યાલ કરીને તેમના માટે થોડું બચાવીને પણ રાખે છે. ક્લિયર? તો આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરીશું. તે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે, એટલે જ તે બધાને અશ્મિભૂત બળતણ કે અશ્મિ બળતણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આવા બધા સંસાધનો છે જેમ કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે.
સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કોલસો. તો કોલસો છે, તમે કોલસાને જોયો હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. તમને આકૃતિ 5.1માં કોલસો બતાવેલો છે તે પથ્થર જેવો કાળા રંગનો અને સખત છે એ હોય છે. બરાબર, આકૃતિ 5.1માં તમે જોઈ શકો છો કોલસો તમને બતાવેલો છે. હવે રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ શું છે? તો કે એક પ્રકારનું બળતણ છે. શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે, તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે છે એ વપરાતો હતો. બરાબર, ટ્રેન જે ચલાવે આગગાડીની અંદર કોલસાનો ઉપયોગ થતો. તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે. તો આ બધા છે કોલસાના ઉપયોગો. ત્યાર પછી જોઈએ કોલસાની વાર્તા. કોલસો આપણને ક્યાંથી મળે છે? તો આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે? પહેલીનો એક ક્વેશ્ચન છે, તો એનો આપણે જવાબ છે નીચેના પેરેગ્રાફ દ્વારા મેળવીએ. તો કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક વિસ્તારોની અંદર ગીચ જંગલો આવેલા હતા. કેટલા? તો કે 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની ઉપર નીચાણવાળા ભેજયુક વિસ્તારો હતા, એમાં ગીચ જંગલો હતા. હવે પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને લીધે કાર્બોનાઇઝેશન કહે છે. હવે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ કહે છે. આકૃતિ 5.2માં કોલસાની તમને ખાણ છે એ દર્શાવેલી છે. તો આ થઈ ગઈ કોલસાની સ્ટોરી. કોલસો ક્યાંથી મેળવવામાં આવ્યો? તો કે 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોની અંદર ગીચ જંગલો હતા. પૂર જેવી ઓનારતને લીધે શું થયું? એ જંગલો જમીનની નીચે દટાઈ ગયા, એની ઉપર માટી આવી ગઈ. એ જંગલો જમીનની અંદર ઊંડે ને ઊંડે જતા રહ્યા. દબાણ આવવાને લીધે પરિણામે એના તાપમાનમાં વધારો થયો. તાપમાનના લીધે એ વનસ્પતિ છે એ સડી ગઈ, એટલે કે મૃત થઈ ગઈ. અને એ વનસ્પતિ ધીમે ધીમે સડીને કોલસાની અંદર ફેરવાઈ ગઈ. કોલસાની અંદર કાર્બન છે એ મુખ્ય તત્વ છે. બરાબર, તો કાર્બન છે એ મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. પરિણામે કોલસો છે એ બની ગયો. બરાબર, હવે કોલસો છે વનસ્પતિના અવશેષમાંથી બન્યો છે, એટલા માટે એને અશ્મિ, અશ્મિ એટલે કે કોઈ પણ વસ્તુનું મૃત જે સ્વરૂપ હોય એને આપણે શું કહીએ? તો કે અશ્મિ. એટલે આપણે એને અશ્મિ બળતણ કહીએ છીએ. તમને આકૃતિ 5.2માં કોલસાની ખાણ કેવી હોય એ બતાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે કોલસાનું ઉત્પાદન કરવા માટેની છે ખાણ છે. હવે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે શું થાય? તો કે કોલસો છે એ સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોલસાની અંદર કયું તત્વ રહેલું છે? તો કે કાર્બન તત્વ આપણું સંજ્ઞાનું 6 નંબરનું તત્વ છે, જેને આપણે સી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. બરાબર, તો કાર્બન રહેલું છે એટલે આપણે જ્યારે એને હવાની અંદર સળગાવીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે. હવે કોક, કોલટાર અને કોલગેસ છે એ શું છે? તો કે કોલસાના જ પદાર્થો, જ કોલસામાંથી મળતા પદાર્થો છે જેનો આપણે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. તો આપણે એક પછી એક જોઈ લઈએ. સૌ પ્રથમ જોઈએ કોક. તો તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. બરાબર, કોક કેવું છે? સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કોલસાનો સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે અને એનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં એટલે કે બનાવટમાં થાય છે. ત્યાર પછી બીજું જોઈએ કોલટાર. તો કે તે કાળું, ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે, જે નીચે આકૃતિ 5.3ની અંદર તમને કોલટાર છે બતાવવામાં આવેલું છે. બરાબર, કેવું છે? તો કે કાળું, ઘટ અને વાસવાળું પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે.
બરાબર કોલ્ટારમાંથી મળતી નીપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો જેમ કે પરફ્યુમ્સ, પ્લાસ્ટિક પેન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં કોલ્ટારનો ઉપયોગ થાય છે. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલ્ટારમાંથી બને છે. તો આ બધા છે કોલ્ટારના ઉપયોગો. આજકાલ કોલ્ટારને બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ બિટુમિનનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે. પહેલાં છે એ કોલ્ટારનો ઉપયોગ રસ્તો જ્યારે બનતો હોય તો એના ઉપર આપણે જે ડામર લગાવીએ એની ઉપર બ્લેક કલરનું જે લેયર હોય એ શેનું હોય તો કે કોલ્ટારનું હોય, બરાબર. પરંતુ અત્યારે કોલ્ટારની જગ્યાએ બિટુમિનનો ઉપયોગ થતો જોવા મળે છે. તો કોલસાની આપણે પેદાશ જોઈ, કોક છે, ત્યાર પછી કોલ્ટાર. હવે આપણે જોઈએ કોલ ગેસ. તો કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ છે એ મેળવવામાં આવે છે, બરાબર. એ વચ્ચેની પ્રોડક્ટ કઈ છે તો કે કોલ ગેસ. કોલસામાંથી આપણે કોક બનાવીએ ત્યારે વચ્ચે જે આપણને પેદાશ મળે એને કહેવાય કોલ ગેસ. તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલ ગેસ છે એ બળતણ તરીકે વપરાય છે. સૌ પ્રથમવાર 1810માં લંડનમાં તથા 1820ની આસપાસ ન્યૂયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલ ગેસનો ઉપયોગ થતો હતો. આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતાં ઉષ્માના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. તો કોલ ગેસનો ઉપયોગ કરીને આપણે ઉષ્મા છે એ મેળવી શકીએ છીએ. તો કોલ્ટાર અને કોલ ગેસ છે એ ત્રણે ત્રણ છે એ કોલસામાંથી આપણે પ્રક્રિયા કરીને મેળવીએ છીએ અને એના ઘણા બધા ઉપયોગો પણ છે, બરાબર. ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલ ગેસ છે એ બળતણ તરીકે વાપરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજના લેક્ચરની અંદર જોયું કુદરતી સંસાધનો, એની અંદર બે ભાગમાં એને વિભાજિત કરવામાં આવેલા છે, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. ત્યાર પછી આપણે જોયું કોલસો, એની અંદર આપણે કોલસાની સ્ટોરી જોઈ એ કેવી રીતે મેળવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું કે કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલ્ટાર અને કોલ ગેસ આપણે કોલસા ઉપર પ્રક્રિયાઓ કરીને મેળવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું કોક કેવી રીતે બનાવવામાં આવે છે, કોલ્ટાર કેવી રીતે બનાવવામાં આવે છે અને કોલ ગેસ છે એનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે અને એના ઉપયોગો કયા કયા છે તે આપણે આજના લેક્ચરની અંદર જોયું. ત્યાર પછીના લેક્ચરમાં આપણે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.